ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ડેરિવેશન ઓફ વેવ ફંક્શન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ્સ બાય એલસીએઓ મતલબ કે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ શું કીધું છે તો કે ઇન એટોમિક ઓર્બિટલ કેટલી ઓર્બિટલ હોય ચાર ઓર્બિટલ હોય એસપીડી અને એફ કેટલા પ્રકારના બોન્ડ બને તો કે સિગ્મા પાય અને સિગ્મા સ્ટાર અને પાય સ્ટાર પણ બનાવી શકે ઈચ મે મોલેક્યુલર ઓર્બિટલ અ વેવ ફંક્શન દરેક મોલેક્યુલર ઓર્બિટલ એક સુબત આવે છે વેવ ફંક્શન દર્શાવે છે અને એને સાઈ સ્ક્વેર વડે પણ રિપ્રેઝેન્ટ કરી શકાય અને સાય સ્ક્વેરને શું કહેવાય પ્રોબેબિલિટી ડેન્સિટી કહી શકાય મતલબ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે હોય એને શું કહેવાય સાઈ સ્ક્વેર એલસી એવો મેથડ મતલબ શું લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ મતલબ કે લિનિયર કોમ્બિનેશન થશે બેનું કોમ્બિનેશન થાય ઓર્બિટલ ઓફ ધ એટમ તમે કેલ્ક્યુલેશન કરી શકો એટોમિક ઓર્બિટલની બોન્ડિંગ અને એન્ટીબોન્ડિંગની પણ એના માટે કંડિશન છે કે ઉપરની જે ચાર કન્ડિશન મેં તમને કાલે પરમ દિવસે ભણાવી હતી એ કંડિશન એપ્લાય થવી જરૂરી છે કઈ ચાર હતી તો કે વનેશ વનેશ સાથે હોવું જોઈએ બંનેની એનર્જી સરખી હોવી જોઈએ પોઝિટિવ પોઝિટિવ અને પોઝિટિવ નેગેટિવ આ કન્ડિશન હેવિંગ અ ટુ ન્યુક્લિયસ એન્ડ વન ઇલેક્ટ્રોન એક કીધું છે કે કેવા છે સિસ્ટમ કેટલી છે બે ન્યુક્લિયસ છે બે ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન કેવો છે બંને વચ્ચે

તો એલ સીઓમાં શું કીધું બે ન્યુક્લિયસ છે અને એક તમારી પાસે શું છે ઇલેક્ટ્રોન છે એ અને બીનું કોમ્બિનેશન થાય ત્યારે તમને શું મળશે એક મોલેક્યુલ મળશે અને આ મોલેક્યુલ કોમ્બિનેશનથી બનશે તો એને શું કહેવાય સાય એ પ્લસ બી એક એ હતો એક બી હતો અને કોમ્બિનેશનથી શું બન્યો એ બી અને આ શું મળ્યું તમને એડિશન ઓર્બિટર અને સબસ્ટ્રેકશન થાય ત્યારે સાય એ માઇનસ સાય બી સબસ્ટ્રેક્શન થશે ત્યારે શું હશે એન્ટીબોન્ડિંગને એડિશન થાય ત્યારે બોન્ડિંગ વેર સાય બી ઇઝ અ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર એન્ડ સાય એ ઇઝ એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર ફોર અ વન ઇલેક્ટ્રોન સિસ્ટમ એક ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમમાં એક બોન્ડિંગ હોય અને એક એન્ટીબોન્ડિંગ હોય બે ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમમાં શું હોય વેવ ફંક્શન ઓફ ધ મોલેક્યુલર ઓર્બિટર ઇઝ ધ પ્રોડક્ટ ઓફ વેવ ફંક્શન ફોર ઈચ ઇલેક્ટ્રોન મતલબ બે માટે એકમાં બે ઇલેક્ટ્રોન હોય અને બે સાથે વેવ ફંક્શન હોય તો શું હશે બંનેના એક એક ઇલેક્ટ્રોન થઈ શકે પણ અત્યારે બંને વચ્ચે કેવા છે એક જ છે તો ઈ માટે રિલેટેડ ટુ એ એન્ડ વેવ ફંક્શન આઈ એ વન ઇ ઇઝ રિલીઝડ વિથ ધ વેવ ફંક્શન આઈ બી વન ધ ધ ટોટલ વેવ ફંક્શન ફોર ધ ઇલેક્ટ્રોન ઇ એન્ડ સાય વન ટોટલ કેટલું થાશે એક એક ઇલેક્ટ્રોનનું તો કે સાય એ વન પ્લસ સાય બી વન બંનેમાં કેવા છે એક એક ઇલેક્ટ્રોન છે એટલે એવું કહી શકાય બે બે હોય તો ઈ ટુ સાય ટુ ઇ એ ટુ અને સાય બી ટુ આવી રીતે કોમ્બિનેશન થઈ શકે સાયનું કોમ્બિનેશન છે મોલેક્યુલર ઓર્બિટલનું બીજું એક એનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને કેવું મળે તો કે મલ્ટિપ્લિકેશનથી આવું કંઈક મળે સાય એ અને સાય બી તો એક અને બે બે માટે એક ઇલેક્ટ્રોનવાળું આ છે અને બે ઇલેક્ટ્રોનવાળું આ છે આવું જ છૂટો પડો એટલે આવું કંઈક મળે સાય ઇઝ ઇક્વલ ટુ સાય વન સાય ટુ સાય થ્રી વેર સાય વન સાય ટુ ઇટી સી આર મોલેક્યુલર ઓર્બિટર વેવ ફંક્શન ફોર ધ ઇલેક્ટ્રોન શેના માટેના છે તો કે વેવ ફંક્શન માટે છે હવે જો આપણે જે ઉપર કન્સિડર કર્યું એ નીચે આપણે સ્ટડી કરીને સમજવાનું છે કઈ રીતે તો કે વેવ ફંક્શન એચ ટુ પ્લસ માટેનું છે અને એક શેના માટે હશે નીચે એચ ટુ માટે હશે તો અત્યારે આપણે એચ ટુ પ્લસ છે એટલે આપણને ખબર છે એચ ટુ હાઇડ્રોજનમાં કેટલા મોલેક્યુલ હોય ઇલેક્ટ્રોન હોય તો કે બે હોય પણ પ્લસ હોય તો એક ઇલેક્ટ્રોન વયો છે ઓનલી કેવો રહીએ એક તો એક એચ વન અને એક એચ બી બંને વચ્ચે ઇલેક્ટ્રોન કેટલા છે એક જ છે તો કાં તો પોસિબલ છે ઉપરની રીતે ગોઠવેલું હોય તો એક વખત શું હશે એ ન્યુક્લિયસની નજીક હશે ઇલેક્ટ્રોનની એક વખત શું હશે બી ન્યુક્લિયરની નજીક હશે લખાણ બંનેમાં સેમ જ છે કાંઈ વધારે નથી કે એક વખત સિચ્યુએશન કેવી આવે છે એની નજીક ઇલેક્ટ્રોન આવે છે અને બીજી વખત કેવું આવે છે કે બીની નજીક આવે છે તો શું ફરક પડશે તો સાય એમ ઓ શું હશે તો કે મોલેક્યુલર ઓર્બિટલ સાય એમ ની છે એ એ વન સાય એ અને બી વન સાય બી એક વખત એ વનની બાજુમાં સાય એ હશે અને એક વખત શું હશે બી વન સાય બી એ વન અને બી વન શું છે કોઈફિશિયન્ટ છે શેના તો કે સાય એ એન્ડ સાય બીના જે છે એ કોઈફિશિયન્ટ છે કઈ રીતે કોઈફિશિયન્ટ તો કે એ બીની જગ્યાએ એવું પણ લખી શકાય કે પાંચ અને છ પણ અત્યારે આપણે ખાલી સમજી છીએ કોઈ દાખલો હોય તો પાંચ છ આવી શકે પણ થિયરીમાં હંમેશા એ બી સીડી અને એક્સ વાય ઝેડ આપણે લઈ છીએ તો આ તમારું શું હતું એચ ટુ પ્લસ માટેનું મોલેક્યુલ એ જે અહીંયા પૂરું થા કાલે આથી આપણે એચ ટુનું જોશું